ઉત્તર ભારતીયોના પલાયનની સૌથી વધુ અસર ઉદ્યોગો પર પડી. ઉત્તર ભારતીયોના પલાયન પર તો હાલ પૂરતી બ્રેક વાગી છે, પરંતુ થોડા સમય માટે પ્રોડક્શન અને નિકાસ બંધ રહેતા ઉદ્યોગોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. સૂત્રોનું માનીએ તો ગુજરાતના ઉદ્યોગોને આશરે 400 કરોડનું નુકસાન થયું છે. અલગ અલગ ઉદ્યોગોના એક મહિનાનું 40% જેટલું પ્રોડક્શન ઓછું થઈ ગયું છે. વાર્ષિક પ્રોડક્શનની વાત કરીએ તો 5% જેટલું પ્રોડક્શન ઓછું થયું છે. ઉદ્યોગકારો માની રહ્યા છે કે દિવાળી સુધી બધા જ ઉદ્યોગો પહેલાની જેમ પાટા પર આવી જશે. અમારા ઘણા અમુક ક્લાયન્ટો ઉત્તર ગુજરાત બિહારમાંથી ઇવન અમુક લોકો આવવાના હતા અહીંયા, એ પણ આવવાનું રોકાઈ ગયા છે કે અમુક કારીગરો અમારે કોન્ટ્રાક્ટ લેબર પર અહીંયા લેવાના હતા તો એ લોકો બી રોકાઈ ગયા અને ના આવ્યા. એટલે 1000 કરોડ રૂપિયાનું ઇન્ડસ્ટ્રીઝને નુકસાન થયું છે. ઉદ્યોગકારોનું માનવું છે કે ઉત્તર ભારતીયોનું પલાયનને પગલે દિવાળીના ઓર્ડર પર કામ ઠપ થઈ ગયું છે. ઉદ્યોગોને મદદ માટે મુખ્ય પ્રધાન અને મુખ્ય સચિવને પણ રજૂઆત કરી છે. જોકે ઉદ્યોગકારોની સાથે તમામ લોકો મળીને દિવાળી સુધી પરિસ્થિતિ થાળે થઈ જાય તે માટેના પ્રયાસ થઈ રહ્યા છે. જેટલા પરપ્રાંતીય કારીગરો ના આવ્યા હોય તો ગુજરાતી કારીગરો જે હશે એમણે તો કામ ચલાવેલું છે. પ્રોડક્શન લોસીસ થયા હોય, જો આ લાંબુ ચાલ્યું હોત તો દિવાળીના ઓર્ડરો જેણે લીધેલા હતા નાના મોટા કારખાના દરે એ ફૂલફી કરવા તકલીફ પડતે.